संघ प्रदेश प्रशासन द्वारा स्कूली बाळाओ ने साइकल नु वितरण, विभिन्न योजनाओ अंतर्गत लाभार्थियों ने लाभो नु वितरण अने पंचायती भवनना शिलान्यास समारंभ योजायो। દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે દીવ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલી બાળાઓને સાયકલ વિતરણ તેમજ સિલવાસા ડોકમરડી ઓડિટોરિયમ ખાતે આયોજિત વિભિન્ન યોજનાઓનો અંતર્ગત લાભોનું વિતરણ અને પંચાયત ભવનોના શિલાન્યાસ સમારોહનું જીવંત પ્રસારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા, પોલીસ અધિક્ષક અનુજકુમાર, નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેકકુમાર, ડેપ્યુટી એસપી મનસ્વી જૈન, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણીયા, ઉપપ્રમુખ શશિકાંત માવજી સોલંકી, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન સોલંકી, ઉપપ્રમુખ હરેશ કાપડિયા, કાઉન્સિલરો, દીવ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત પ્રશાસનિક અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીવ જિલ્લા શિક્ષણ અધિકારી આર કે સિંઘ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવેલ। આ પ્રસંગે સિલવાસા ડોકમરડી ઓડિટોરિયમ ખાતે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વરદ હસ્તે સ્કૂલી બાળાઓને સાયકલ વિતરણ, વિભિન્ન યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લાભોનું વિતરણ અને પંચાયત ભવનોનું શિલાન્યાસ કરવામાં આવ્યું, જેનું જીવન પ્રસારણ દીવ ખાતે ઉપસ્થિત સર્વે દ્વારા નિહાળવામાં આવ્યું। ત્યારબાદ દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા તેમજ ઉપસ્થિત અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હસ્તે દીવ જિલ્લામાં ધોરણ 8માં અભ્યાસ કરતી કુલ 501 બાળાઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું। નોંધનીય છે કે 2020-21 અને 2021-22 એમ બે વર્ષથી કોરોના મહામારીના કારણે વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ પેન્ડિંગ રાખવામાં આવેલ તે તમામ બાળાઓને આજે પ્રશાસન તરફથી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું, જેને લઈ વિદ્યાર્થીઓના મુખ પર એક અનેરી ખુશી જોવા મળેલ। સંપૂર્ણ કાર્યક્રમ દીવ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી પિયુષ મારુના નેતૃત્વમાં યોજાયેલ અને કાર્યક્રમનું મંચ સંચાલન સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવેલ। મીનાક્ષી ગઢવી, JDSTV દીવ। મારું નામ નાઝમીન ઇકબાલ અલી છે, હું 10મા ધોરણમાં ભણું છું। આજે અમને પ્રશાસન દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા સાયકલ આપવામાં આવેલી છે, તે સાયકલ બહુ સારી છે અને જેમ કે અમારે રોજ શાળાએ કોઈ મૂકવા આવતા હતા કે બસ દ્વારા કે ચાલીને જવું પડતું હતું, હવે અમારે ચાલીને કે નહીં જવું પડે, અમે સાયકલમાં જઈ શકશું, અમારા કેટલા બધા કામ સાયકલથી થઈ શકશે અને અમે લોકો વધારે અભ્યાસ પણ કરી શકશું સાયકલ દ્વારા, અને આ બહુ સારી વસ્તુ છે।